સુત્રાપાડાના ધામળેજ ગામે કાચબાની ઢાલ સાથે 4 શખ્સોને ગ્રામજનોએ પકડી પાડ્યા છે અને વન વિભાગને સોંપ્યા છે. આ 4 શખ્સો પાસે કાચબાની ઢાલ સાથે ફાંસલાઓ અને હથિયારો પણ મળી આવ્યા છે. વેરાવળ રેન્જના સુત્રાપાડા વિસ્તારના ધામળેજ ગામે વન્ય કાચબાની ઢાલ સાથે 3 શિકારીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે, ત્યારે આ શિકારીઓ પાસેથી અન્ય વન્ય પ્રાણીઓને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાંસલા અને ઘાતક હથિયારો પણ ઝડપાયા છે. ત્યારે વન વિભાગે સંભવિત સક્રિય શિકારી ગેંગની તપાસ શરૂ કરી છે. જોઈ શકાય છે આ દ્રશ્યોમાં આ શખ્સો છે તેની પાસે અનેક પ્રકારના હથિયારો અલગ અલગ મળી આવ્યા છે. આ સિવાય કાચબાની ઢાલ મળી આવી છે, જેને આધારે શંકા છે કે આ આખી ગેંગ સક્રિય છે અને કાચબા તેમજ અન્ય પશુ પક્ષીઓની હત્યા કરી અને વેપાર કરતા હોવાની વન વિભાગને આશંકા છે, જેને લઈને વન વિભાગે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે વન વિભાગના ફોરેસ્ટરનું શું કહેવું છે, આવો તે જોઈએ. સુત્રાપાડા તાલુકાનું જે ધામળેજ ગામ છે ત્યાં બસ સ્ટેન્ડની અંદર અમુક લોકો દ્વારા ત્યાં રહેણાંક કરી અને અમુક લોકો દ્વારા કાચબા જે આપણે નીકળે છે, કાચબા જે માટીની અંદર નીકળે છે, કાચબાનો શિકાર કરવામાં આવેલો હતો. તે આરોપીઓને અમે ધરદબો ચલા હતા અને ગામ લોકો દ્વારા તેમને સ્ટેન્ડ બાય રાખેલા હતા અને અમને જાણ કરી હતી અને અમારે વન વિભાગની ટીમ દ્વારા અને અમારો જો ક્લિયરિકલ સ્ટાફ છે એમના દ્વારા પણ આગળની કાર્યવાહી ચાલુ છે. કાચબો અનુસૂચિત 4માં આવે છે, જે દરિયા કિનારાનો કાચબો રહ્યો એ અનુસૂચિ 1માં આવે છે, પરંતુ આ કાચબો રહ્યો એ અનુસૂચિ 4માં આવે છે. તેમને અંદરથી જે ઢાલ કાઢી અને એ લોકો એનું માંસ ખાઈ અને આ લોકો વેચતા હોય છે, તેમની પાસેથી બીજા અન્ય ફાંસલાઓ અને અન્ય બીજી વસ્તુઓ પણ છરી ચુપ્પા વગેરે મળી આવેલ છે. આ ફાંસલાઓ છે કોઈ પણ વન્ય પ્રાણીને ટ્રેપ કરવા માટે અગત્યના ફાંસલા છે. કોઈ પણ વન્ય પ્રાણીનો પગ અંદર જાય તો એ વન્ય પ્રાણી અંદર ટ્રેપ થઈ શકે છે અને ત્યાંથી ફાંસલામાંથી બહાર નીકળી શકતું નથી, એવા ફાંસલા પણ 2 મળી આવ્યા છે. એ આગળની તપાસ ચાલુ છે, હજી પૂછપરછ ચાલુ છે. અમે 3 લોકોને ડિટેન કર્યા છે અને આગળની તપાસ અમારી ચાલુ છે. અમારી સુત્રાપાડા રાઉન્ડની ટીમ અને વેરાવળ રાઉન્ડની ટીમ પણ બંને અલગ અલગ રીતે તપાસ કરી રહી છે અને એમાં સત્યતા બહાર લાવશું.